તમામ જગ્યાએ જળબંબાકાર થઈ ગયું હતું અને વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એ સમયે વડોદરા શહેરની નદીઓ ખાલી હતી. માંડ 70 ફૂટે વિશ્વામિત્રી વહેતી હતી. તમામ કાંસોમાં ફૂલ પાણી લેવાની ક્ષમતા હતી, પણ નદી અને કાંસ સુધી પાણી પહોંચી નથી શક્યું. સ્પષ્ટપણે આ માનવ સર્જિત પૂર હતું એવું કહેવાય, કારણ કે પાણી નદી નાળામાં નદીઓ ખાલી હોય તો બી જાય નહીં અને કરોડો રૂપિયાનું લોકોને નુકસાન થયું. લગભગ 400 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું, 150 વસાહતો ખાલી કરવી પડી, 4,500થી વધુ લોકો વિસ્થાપિત થયા. આ કોર્પોરેશનના અણઘડ એડમિનિસ્ટ્રેશન અને જે રીતના પ્રી મોન્સૂનની કામગીરીમાં 6-7 કરોડ રૂપિયા વાપર્યા પછી બી વરસાદ આવ્યા પછી તમામ કોર્પોરેશનના અધિકારીઓ જઈને મેનહોલ અને કેચપીટ સાફ કરતા હતા, એના પરથી ખબર પડે છે કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા. સાથે પાછલા 10 વર્ષમાં 1,000 કરોડ રૂપિયાના વરસાદી કાસો મળ્યા. અમારી માંગણી છે કે આ જે 1,000 કરોડના કામ થયા, જે પ્રી મોન્સૂનની કામગીરી થઈ, તેના પર વિજિલન્સ તપાસ થવી જોઈએ. તમામ વિસ્થાપિતો 3-3 દિવસથી પોતાના ઘરની બહાર છે, તે લોકોને કેશ ડોલ મળવું જોઈએ. સમગ્ર માનવ સર્જિત જે પૂરની દુર્ઘટના થઈ છે એના પર એક ઇન્કવાયરી બેસાડવી જોઈએ અને પરમાનન્ટ આ પૂરનું નિવારણ આવે એની તમામ વ્યવસ્થા કરવી જોઈએ, જેવી કે વિશ્વામિત્રીના પટને પહોળો કરવા, એમાં જે દબાણો થયેલા છે, જે એન્ક્રોચમેન્ટ થયેલા છે એને દૂર કરવા જોઈએ, કાંસોના દબાણો દૂર કરવા જોઈએ. આ બાબતે અમે આજે મુખ્યમંત્રીને પત્ર દ્વારા ડિમાન્ડ કરી છે કે તમામ વિસ્થાપિતોનો સર્વે તાત્કાલિક ધોરણે થાય, તેમને કેશ ડોલ આપવામાં આવે અને જે બી લોકોને નુકસાન થયું છે, જે 400 સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે, તમામ મધ્યમવર્ગીય સોસાયટી છે એ લોકોને બી એમનો કમ્પન્સેશન મળવું જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.